હેલો એવરીવન, બધા મજામાં છો ને? તો આજે આપણે પર્વતનો મુરબ્બો પાઠમાં આગળ અભ્યાસ કરીશું. તો આની પહેલાના વિડીયોમાં તમે બધી દુકાનોના બોર્ડ વિશે સમજી લીધું હશે, બરાબર? અને દુકાનનું બોર્ડ જાતે પણ બનાવ્યું હશે. તો એ જ રીતે હવે ત્યારે તમે જ્યારે દુકાન પર વસ્તુઓ ખરીદવા જાઓ છો ત્યારે જે સંવાદ થાય છે, તો એ સંવાદ વિશે આપણે થોડું સમજી લઈએ. તો બાળ મિત્રો, અહીંયા આપણને શું કીધું છે? સંવાદો વાંચો અને ભજો. તો પહેલા આપણે સંવાદ વાંચી લઈએ. તો પહેલું છે વિક્રમ. ગરમ ગરમ સમોસા છે? દુકાનદાર: ના ભાઈ, સમોસા ખલાસ, કચોરી છે, ખમણ છે, ભજીયા છે. વિક્રમ કહે: ભજીયાનો શું ભાવ છે? દુકાનદાર કહે: 20 ના 100 ગ્રામ. વિક્રમ કહે: ને ચટણી? દુકાનદાર કહે: ચટણી ફ્રી. તો વિક્રમ કહે: તો એકલી ચટણી આપો. હવે આ જે બીજો સંવાદ છે એ તમારે તમારી જાતે વાંચવાનો બાળકો. ગરમ ગરમ સમોસા છે? ના ભાઈ, સમોસા ખલાસ, કચોરી છે, ખમણ છે, ભજીયા છે. ભજીયાનો શું ભાવ છે? 20 ના 100 ગ્રામ. ને ચટણી? ચટણી ફ્રી. તો એટલી ચટણી આપો. તો બાળ મિત્રો, હવે આપણે બીજો સંવાદ જોઈએ. પેન્સિલ આપો. કેટલા વાળી? 2 રૂપિયા વાળી. આ લો અક્ષર પેન્સિલ, તેનાથી સરસ લખાશે. તો બીજી આપો, મારે તો ચિત્ર દોરવું છે. બાળ મિત્રો, હવે આપણે ફરી વખત ચાલો ગાઈએ ગીતડું મુરબ્બાની મજા. તો હું ગાઉં છું, તમારે પણ મારી સાથે ગાવાનું રહેશે. બરણીનો મુરબ્બો ખાવા ચાલ્યા ઉંદર 4, ખૂબ ધરાઈ ખાધો પોતે ખાઈને કર્યો વિચાર. બરણીનો મુરબ્બો ખાવા ચાલ્યા ઉંદર 4, ખૂબ ધરાઈ ખાધો પોતે ખાઈને કર્યો વિચાર. બચ્ચા માટે ઘેરે થોડો લઈ જઈએ તો ઠીક, ઊંધે માથે પડ્યા બરણીમાં જરીના મનમાં બીક. બચ્ચા માટે ઘેરે થોડો લઈ જઈએ તો ઠીક, ઊંધે માથે પડ્યા બરણીમાં જરીના મનમાં બીક. શેઠે આવી પૂંછડી જાલી ખેંચી કાઢ્યા બહાર, ચૂંચું કરતા બધાએ ત્યાંથી ભાગ્યા મારમાર. શેઠે આવી પૂંછડી જાલી ખેંચી કાઢ્યા બહાર, ચૂંચું કરતા બધાએ ત્યાંથી ભાગ્યા મારમાર. બરણીનો મુરબ્બો લઈને આવ્યા ઉંદર 4, બચ્ચા વળગી દિલે ચાટે મુરબ્બો રસદાર. બરણીનો મુરબ્બો લઈને આવ્યા ઉંદર 4, બચ્ચા વળગી દિલે ચાટે મુરબ્બો રસદાર. તો બાળ મિત્રો, હવે આપણે શું કરવાનું છે? અહીંયા કેટલીક દુકાનો બનાવવાની છે. તો એ દુકાનમાં આપણે કઈ કઈ વસ્તુઓ રાખવાની છે એની ચિઠ્ઠીઓ અહીંયા આપણને આપેલી છે. તો હવે એ ચિઠ્ઠીઓમાં થોડીક ચિઠ્ઠીઓના નામ આપણને આપેલા છે, બાકીની ચિઠ્ઠીઓના નામ આપણે જાતે બનાવીને લખવાના રહેશે. તો પહેલું આપણને શું કીધેલું છે? કઈ દુકાનદારની ચિઠ્ઠી કીધી છે? શાકભાજીના દુકાનદારની ચિઠ્ઠીઓ. તો આપણને બધાને જ ખબર છે કે શાકભાજીમાં કઈ કઈ શાકભાજીઓ મળી શકે દુકાનદારે. તો અહીંયા આપણને આપેલી છે ચિઠ્ઠીઓ કઈ કઈ છે? કાકડી, જામફળ, ફુલેવર, કોબીજ, બટાકા, ડુંગળી, મેથીની ભાજી, સવાની ભાજી. હવે બીજા અહીંયા આપણને કેટલીક ખાલી ચિઠ્ઠીઓ આપેલી છે, તો એમાં આપણે બીજા નામ આપણે જાતે લખવાના રહેશે, બરાબર? તો અહીંયા ગાડી હું 2 નામ લખીશ અને બાકીના 4 નામ તમારે તમારી જાતે લખવાના રહેશે. તો તમને ખબર જ હશે કે કઈ કઈ શાકભાજીઓ મળે. તો અહીંયા બીજી હું એક શાકભાજી હું શું લખું છું? ટામેટા. શું લખું છું? ટામેટા, બરાબર. બીજામાં હું લખું છું પાપડી. તો હવે બાકીના જે 4 નામ છે એ તમારે તમારી જાતે લખવાના રહેશે શાકભાજીના. પણ એટલું ધ્યાન રાખજો કે આ જે આવી ગયા છે એમાંથી નામ આવવા જોઈએ નહીં, બરાબર? ચાલો હવે બીજી ચિઠ્ઠીઓ આપણને સાની આપેલી છે? ફરસાણના દુકાનદારની ચિઠ્ઠીઓ.
તો તમને ખબર જ હશે બાળકો, આપણે તમે આગળ દુકાનોના બોર્ડ વિશે બધી માહિતી મેળવી જ લીધી છે. તો ફરસાણની દુકાને શું શું મળે? તો પહેલું અહીંયા ચીઠીઓમાં આપેલું છે, 94 તીખી સેવ, મોડી સેવ, બરફી, પેંડા, ફાફડા, ગાંઠિયા, જલેબી, સોન પાપડી, કાજુ કતરી, મોહનથાળ. તો આ બધું જ ફરસાણની દુકાને મળે. આ સિવાય પણ ઘણું બધું હજી મળે છે, પણ અહીંયા આપણે 4 નામ લખવાના છે. તમે બધા જ ફરસાણની દુકાને જાઓ છો ને નાસ્તો ખરીદવા, અને તમને બધાને જ નાસ્તો ભાવે જ છે. તો હવે આપણે લખવાનું છે બીજા 2 નામ. તો હું અહીંયા 1 નામ લખું છું, ચકરી. શું લખું છું? ચકરી. અને બીજું નામ લખું છું, ખાખરા. આ પણ મળે છે ને ફરસાણની દુકાને. તો મેં અહીંયા 2 નામ લખ્યા, ચકરી અને ખાખરા. એ સિવાયના બાકીના 2 નામ તમારે તમારી જાતે લખવાના રહેશે, બરાબર? ચાલો હવે એના પછીનું જોઈએ. હવે છે સ્ટેશનરીના દુકાનદારની ચીઠીઓ. આ તો આપણને બધાને આવડશે જ, કારણ કે સ્ટેશનરીમાં તો આપણે માટે ખાસ જરૂરી હોય છે, બરાબર ને? તો હવે એમાં કઈ કઈ ચીઠીઓ આપણને આપેલી છે? પહેલું છે 100 પેજની નોટબુક, 200 પેજની નોટબુક, લોંગ બુક, વાર્તાની ચોપડી, ચિત્રકળા, સ્કેચબુક, પેન્સિલ, બોલ પેન, સ્કેચ પેન, મીણિયા કલર, વોટર કલર. મીણિયા કલર એટલે કે ક્રેયોન કલર, વોટર કલર એટલે કે જે પીછીથી પૂરવાના આવે તે. પછી છે ફૂટપટ્ટી એટલે કે સ્કેલ, કંપાસ બોક્સ, સ્કૂલ બેગ. તો બાળમિત્રો, તમે બધા જ સ્ટેશનરીની દુકાને જતા જ હશો, બરાબર? અને એમાં કઈ કઈ બધી વસ્તુઓ મળે છે? તો એના પણ અહીંયા 3 જ નામ આપેલા છે, એમાંથી હું 1 લખીશ, 2 તમારે જાતે લખવાના રહેશે, બરાબર? તો હું લખું છું માસ્ટર સર્કલ. તમે બધા વાપરો છો ને માસ્ટર સર્કલ ડ્રોઈંગમાં? તો હું અહીંયા લખું છું માસ્ટર સર્કલ. બાકીના 2 નામ તમારે તમારી જાતે લખવાના રહેશે. સમજ પડી ગઈ ને બાળમિત્રો? તો બાળમિત્રો, આજે જાત જાતની દુકાનો વિશે ભણવાની મજા આવી ને? તો ફરી મળીશું, ત્યાં સુધી બાય બાય.